જામનગર શહેરમાં વધી રહેલા રોગચાળો, અનિયમિત સફાઈ, ખરાબ હાલતમાં રહેલ રોડ રસ્તા સહિત મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિત જામનગર કોંગ્રેસના કાર્યકરો, વિપક્ષ કોર્પોરેટરો પણ જોડાયા હતા. જામનગરમાં રોગચાળો ચરમસીમાએ પહોંચી ગયો છે અને હાલમાં જ ડેન્ગ્યુના કારણે એક 23 વર્ષીય યુવકનો ભોગ લેવાયો અને તેનું મોત નિપજ્યું. આજ દિવસ સુધીમાં કુલ 60 ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને હજુ પણ તેમાં વધારો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આ આંકડા સામે આવતા એમ ચોક્કસ કહી શકાય કે રોગચાળો પર નિયંત્રણ મેળવવામાં આરોગ્ય તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. ત્યારે જામનગર શહેરમાં વધી રહેલા રોગચાળા, અનિયમિત સાફ સફાઈ, ખરાબ રોડ રસ્તા સહિતના મુદ્દે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ખાસ કરીને મહિલાઓએ અધિકારીઓને નિંદ્રાધીન અવસ્થામાંથી જગાડવા માટે વેલણથી થારી વગાડી હતી અને જામનગર મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપીને રોગચાળાને ઝડપથી નિયંત્રણ કરવા, રોડ રસ્તા બનાવી આપવા અને કાયમી શહેરમાં સાફ સફાઈ કરવા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલા સહિત જામનગર કોંગ્રેસના કાર્યકરો, વિપક્ષના કોર્પોરેટરો અને કોંગ્રેસના હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા. હર્ષલ ખંડેડિયા, જેએસટી, જામનગર. માંથી સરકારને જગાડવા માટે થઈને આજે મહિલા કોંગ્રેસ દ્વારા કમિશનરશ્રીને આવેદન આપવામાં આવ્યું હતું અને થાળી વેલણ વગાડી અને ઘોર નિંદ્રામાંથી ઉઠાડવા માટે થઈને આજે મહિલા કોંગ્રેસે આવેદન આપ્યું છે. અને ખાસ જ્યારે રોડ રસ્તાની વાત કરીએ છીએ તો જે ટેકનિકલ મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખી અને રોડ રસ્તા બનાવવામાં નથી આવતા અને જે રોગચાળામાં પણ જે ડે ટુ ડેની જે કામગીરી કરવાની હોય એ કામગીરી નથી થઈ શકતી, એના કારણે આ રોગચાળો જે ફાટી નીકળ્યો છે. સાથે સાથે જે સ્ટાફનું સેટઅપ હોય એ પણ પૂરું નથી, ત્યારે ખાસ આ બધા બાબતોનું ધ્યાન રાખી અને રોગચાળો અને રસ્તાઓને ઝડપથી છે તંત્ર અને આ શાસકો લોકોના જે પાયાની સુવિધા જે છે એને ઝડપથી આપે અને એના માટે અમે ખાસ કહીએ છીએ કે જે જામનગરને મળવાપાત્ર જે ગ્રાન્ટ છે.